આજે જ્યારે આપણે ભાવનગરના પાવન અને પવિત્ર ધરતી ઉપર ઊભા છીએ, આપણે યાદ રાખવું જોઈએ કે લોકશાહી લોકતંત્ર આ દેશમાં અહીંયાથી ચાલુ થયું, જ્યારે પ્રજાવત્સલ્ય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ એમનું રજવાડું ભારત દેશને સોંપી દીધું. તો એક જાગૃત અને એક જવાબદાર નાગરિક તરીકે ભાવનગરના તમામ નગરજનોથી મારી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મોટી સંખ્યામાં આવીને આપનો મત આપો. આપનો હક છે, આપનો અધિકાર છે. અને આજના યુગમાં પ્રજાવત્સલ્ય મહારાજા સાહેબે જ્યારે રાજ્ય આપ્યું એની પછી અમે રાજા નથી, એક વ્યક્તિ રાજા નથી, સર્વ નગરજનો સાથે રહીને રાજ કરીએ છીએ. અને અમારા હાથમાં છે કે અમારા ઉમેદવાર તરીકે કોણ લોકસભામાં પહોંચે. તો આ મોટી જવાબદારી છે. હું એટલું જ કહેવા માગું છું કે જેટલી મોટી સંખ્યામાં આવી શકો એ ભાવનગર માટે સારું. ભાવનગરની જનતાને એટલું જ કહેવાનું કે જે પણ કેન્ડિડેટ સિલેક્ટ કરે, એવા કેન્ડિડેટ સિલેક્ટ કરે કે જે ભાવનગરનો ઉદ્ધાર કરે, ભાવનગર માટે કંઈક સારું કરે. અને પાર્ટી હોય કે કેન્ડિડેટ હોય, એવા સિલેક્ટ કરે પોતાની મરજીથી કે જે ભાવનગરને નો વિકાસ કરી શકે. એમનો મારે એ જ સંદેશો છે કે ભાઈ, જે તમે કેન્ડિડેટ સિલેક્ટ કરો, ચાહે કોઈ બી પાર્ટીના હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે કોઈ બી અન્ય પાર્ટી હોય, તો એવાને કરજો તમે સમજી વિચારીને કે જે આવતા 5 વર્ષ માટે ખાલી વાતું ન કરે પણ ખરેખર ભાવનગર માટે વિકાસ કરે. અને જે રાજાશાહીના આપણને આપી ચૂક્યા છે આપણા પૂર્વજો, એની ઇમારતો હોય કે પછી એના રસ્તા હોય કે ગટર સિસ્ટમ હોય કે ગમે એ હોય, એની દેખભાળ કરે અને ભલે એને વધારે આગળ ન વધારી શકે પણ એને ખરાબ ન કરે.